નમસ્કાર દર્શક મિત્રો, ઝીરાવરમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંશી. દર્શક મિત્રો, મોટે ભાગે આપણે ત્યાં જોવા મળે છે કે પાયાના પ્રશ્નો કંઈક ઓર હોય છે અને ચર્ચાઓ કોઈ અલગ જ વાત પર થતી હોય છે અને એ ચર્ચાઓ પ્રેરિત કરવામાં આવે છે. જે રીતે સંઘના વડા મોહન ભાગવતે નિવેદન આપ્યું કે હિન્દુઓને હિન્દુઓની સંખ્યા વધારવા માટે વધારે બાળકો પેદા કરો. આપણે ત્યાં સંતો દ્વારા એક કહેવત આપણે બહુ મોટે ભાગે એક વાર્તા સાંભળતા આવ્યા છે કે જ્યાં સુધી આપણે પોતે ગોળ ખાતા હોઈએ અને ત્યાં સુધી બીજાને એવું ના કહેવું જોઈએ કે ગોળ ન ખાવું જોઈએ. એટલે પોતે પરણવાનું નામ ના લેતા લોકો, પોતે જાણે સંસાર નથી માંડ્યો, ઘર નથી માંડ્યું, એ લોકો બીજાને મોટે ભાગે સલાહ આપતા જોવા મળે છે કે આટલા બાળકો પેદા કરો. અંગત જીવનનો પ્રશ્ન છે આ. દંપતીએ પોતાને વિચારવાનું છે અથવા સ્ત્રીએ પોતાને વિચારવાનું છે. સ્ત્રીની એક દિવસની જે પીડા હોય છે ને ગર્ભમાં બાળકને રાખવાની, એ પણ ના સમજી શકવા વાળા લોકો અત્યારે સ્ત્રીને કેટલા બાળકો પેદા કરવા એની સલાહ આપવા નીકળી પડે છે. અને માત્ર એટલા માટે કારણ કે રાજકીય રંગ આપવો છે. જે મુખ્ય પ્રશ્નો છે, મોંઘવારીનો પ્રશ્ન, બેરોજગારીનો પ્રશ્ન, વસ્તી વધારા જેવો મહત્વનો પ્રશ્ન, એને બિલકુલ બાજુએ રાખીને આવા મુદ્દાઓ પર નિવેદન આપવા નીકળી પડે છે. ત્યારે આ સમગ્ર વાત વિશે ચર્ચા કરવા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હરેશ ઠક્કર, જે આરએસએસના નેતા છે અને રુઝાન ખંભાતા, જે સામાજિક કાર્યકર છે. આપ બંનેનું સ્વાગત છે. હરેશજી, સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે મોહન ભાગવતજીના સ્ટેટમેન્ટને આપ કેવી રીતે જુઓ છો? મોહનજી ભાગવતના સ્ટેટમેન્ટ જે પ્રકારે લેવામાં આવી રહ્યું છે, ફર્સ્ટ ઓફ ઓલ આઈ શુડ સે કે ઇટ હેઝ નોટ બીન ટેકન ઇન ટર્મ્સ ઓફ પ્રોવોકેશન. એ તો કોઈ પણ હોય, પણ નિવેદન એવું જ છે. એટલે પ્રોવોકેશન નથી આ, આ એક બહુ ક્લેરિટી આપણે હોવી જોઈએ. તમે કયા કન્ટેક્સ્ટમાં બોલ્યા છો એનો વિચાર કરવો જોઈએ. મોહનજી ભાગવત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એક આયામ છે પરિવાર પ્રબોધન, જેને કુટુંબ પ્રબોધન વર્ગ કહીએ છીએ. આગ્રા ખાતે કુટુંબ પ્રબોધન વર્ગમાં 2000 યુવાન દંપતીઓનું સંમેલન હતું. અને આ સંમેલનમાં મોહનજી ભાગવતે જે જિજ્ઞાસા સમાધાનનું સત્ર લીધું, જેમાં ઇન્ટરેક્શન થાય છે, ક્વેશ્ચન આન્સર થતા હોય છે, એમાં એક ડોક્ટર અગ્રવાલ કરીને એક ભાઈએ પ્રશ્ન કર્યો, ફલાણા ફલાણા અમુક અમુક પ્રશ્નો કર્યા. પ્રશ્નો કર્યા પછી એમણે કીધું કે ભાઈ આપણે જવાબ આપો. બધા પ્રશ્નોનું કમ્પાઇલેશન કરીને મોહનજી ભાગવતે એક પછી એક જે જવાબ આપ્યા, એમણે એવું કીધું કે તમે હિન્દુ રાષ્ટ્રની વાત કરો છો. એ ભાઈએ ચિંતા વ્યક્ત કરી હતી કે જયારે સેન્સસ એવું કહે છે, 2011 નો સેન્સસ એવું કહે છે કે હિન્દુઓ ખૂબ મોટી પ્રમાણમાં ઘટી રહ્યા છે, 2% જેવી વસ્તી હિન્દુઓની ઘટી ગઈ છે. તો હિન્દુ રાષ્ટ્રની એક બાજુ વાત કરીએ ને આ પ્રકારે જો સંખ્યા ઘટી જવાની હશે તો કયા સંદર્ભથી હિન્દુ રાષ્ટ્ર રહેશે? દુનિયાના કોઈ દેશમાં પણ આવું બનતું નથી હોતું કે એના ઓરિજિન્સ જો અગર ઘટી જાય તો કયા પ્રકારે રાષ્ટ્રની આપ વાત કરો છો, એવો મને જવાબ આપો. એના સંદર્ભમાં મોહનજી ભાગવતે આખો આ વિષય લીધો અને કહ્યું, એમણે કહ્યું કે આ રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યનો વિષય છે. મારો કહેવાનો અર્થ નથી કે હિન્દુઓની સંખ્યા ઘટી ગઈ છે એટલે કોઈ એક જાતિ જ્ઞાતિને અથવા તો કોઈ વિધર્મીના સંદર્ભમાં એમણે કહ્યું છે, પરંતુ આ સામાજિક પ્રશ્ન છે. આ પરિપ્રેક્ષ્યની અંદર, સામાજિક પરિપ્રેક્ષ્ય અને રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં આનો જો વિચાર કરવામાં આવશે તો દુનિયાનો કોઈ દેશ, તમે જોશો કે હમણાં જે યુરોપિયન ખંડમાંથી ઇંગ્લેન્ડ જુદું પડ્યું, કેવળ આર્થિક નીતિઓનો વિષય નહોતો એમની સામે, પરંતુ એમના ઓરિજિન્સ જે પ્રકારે ઘટવા માંડ્યા. મેં એક હમણાં એક જગ્યા પર વાંચ્યું પણ કર્યું કે ઇંગ્લિશ ન્યૂઝમાં જ વાંચ્યું કે તેના ફ્રાન્સ અને રશિયન્સ ના દેશોમાં પણ જ્યારે એમણે કીધું કે અમુક પ્રકારના ફ્લેગ્સ જે અમારી અરાષ્ટ્રીય પ્રવૃત્તિ વધી ગઈ એને કારણે અમે રિસ્ટ્રિક્ટ કરી રહ્યા છીએ, ઇંગ્લેન્ડે પણ આ જ માર્ગે પોતાના દેશમાં આ પ્રકારના લોકોને રોકવાનું શરૂ કર્યું. કદાચ આ યુરોપિયન ખંડમાંથી છૂટા પડવાના અનેક કારણોનું આ એક કારણ પણ છે કે એનું બ્રિટિશ ઓરિજિન ઘટતું જાય છે. આ એમની રાષ્ટ્રીયતાનો પ્રશ્ન છે. હિન્દુસ્તાનમાં રાષ્ટ્રીયતાનો પ્રશ્ન એ છે, જે રાષ્ટ્રનો જે કલ્પના છે, હું મને લાગે છે મારો જવાબ કદાચ જરૂર કરતા લાંબો થઈ જશે. આઈ થિંક યુ કેન સ્કીપ પેનલિસ્ટ, એના આગળ વાત કરી શકીએ. આપ પૂરું કરો, હું સાંભળી રહી છું, આપ પૂરું કરો. થેન્ક યુ ફોર ધેટ, આઈ લાઈક યુ ટુ કન્ટિન્યુ. રાષ્ટ્રીયતાનો પરિપ્રેક્ષ્ય એ સંદર્ભમાં કહ્યું છે કે કોઈ રાષ્ટ્રની કલ્પના શું છે. આપણે ત્યાં રાષ્ટ્ર અને દેશ આની જે કલ્પના છે આનો વિચાર કરવો જોઈએ. દેશ એ એક ભૌગોલિક એકાઈ છે, એનું ભૂમંડળ નિશ્ચિત છે, એને આપણે કહીએ છીએ દેશ. એની બાઉન્ડરી વધઘટ થઈ શકે છે. હરેશજી, આપણે વચ્ચે રોકવા માંગીશ, એ પૂછવા માંગીશ કે આ રાષ્ટ્રીયતાનો પ્રશ્ન નહોતો, કારણ કે એમણે દરેક સમુદાયના લોકો માટે, દરેક જાતિના લોકો માટે વાત નહોતી કરી, આ હિન્દુઓ પૂરતી જ વાત સમિત હતી. એટલે અત્યારે રાષ્ટ્રની વાત તો આવતી જ નથી. ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર કન્ટ્રી, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, સાહેબે સારું બધું, ગુડ પ્રેઝન્ટેશન, આઈ લાઈક ઇટ, નાઇસલી પ્રેઝન્ટેડ, બેટર ધેન વોટ મિસ્ટર ભાગવત ડીડ.
પણ જે મેઇન વાત છે કે એટલે આવીને આઈ મીન ઓબ્વિયસલી આમાં જે તમે સાહેબ હોમવર્ક કરીને આવ્યા છો વિચાર સેલ બિફોર, પણ આમાં જે મેઇન પોઈન્ટ હતો જે રોકડી વાત અમે કહીએ ને આપણી દેશી ભાષામાં કે જે રોકડી વાત હતી એમના લેવલ પર, અગર મોહન ભાગવતજીના લેવલ પર માણસ ભલે કઈ બી પૂછે પણ તમે આ રીતનો જવાબ ના આપી શકો. ને મને હજી યાદ છે થોડા ટાઈમ પહેલા બી એમને આ જ કહ્યું છે, અને એ જ વખતે બી ખંડન થયું હતું કે સાહેબ તમે કહો છો વધારે છોકરાઓ પેદા કરો. હવે હું આઈ એમ કમિંગ ફ્રોમ અ પારસી કમ્યુનિટી, એટલે આ તો સૌથી વધારે જરૂર અમારી કમ્યુનિટીમાં છે. તો બી એવું અમે એવું કંઈક ઓપનલી કરતા નથી કે વધારે પેદા કરો ને આને તે. એટલે તમારો જે અત્યારે મૂળ વાત છે, અગર આપણે અને પછી તમે બધી જાત જાતના દેશોના એક્ઝામ્પલો આપી દીધા, પણ એવા દેશોમાં બી આજ સુધી અગર તમે એક્ઝામ્પલ આપ્યો, અગર યુરોપિયન યુનિયનનો આપ્યો, તે લોકો ઇમિગ્રન્ટ સ્ટોપ કર્યા છે. ઇમિગ્રન્ટ એટલા માટે સ્ટોપ કર્યા છે, હવે તમને કહું, નથિંગ ટુ ડુ વિથ દેટ જાત પાત, નથિંગ ટુ ડુ વિથ દેટ, ઇટ ઇઝ ડુઇંગ વિથ ધ રિસોર્સિસ. કે એ કન્ટ્રી પાસે રિસોર્સિસ નથી, રિસોર્સિસ ઇન ટર્મ્સ ઓફ મે બી ખાવા પીવાનું, રિસોર્સ ઇન ટર્મ્સ ઓફ રહેવા કરવાનું, ધીઝ આર ધ રિસોર્સિસ, જોબ, ધીઝ આર ધ રિસોર્સિસ. હવે અગર આપણે ઇન્ડિયાની જ વાત કરીએ, આપણે અમે 125 કરોડ કે 135 કરોડની વસ્તી છીએ. હવે તમે અગર તમે એ જે મૂળ પોઈન્ટ છે, આપણે જે બેને પહેલા સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે ગરીબી લો, જોબ જનરેશન લો, એડ્યુકેશન લો, હેલ્થ લો, આ પર તો આપણે વાત નથી કરતા, છોકરા પેદા કરો, છોકરા પેદા કરો. સી ધેટ ઇઝ નોટ રાષ્ટ્રવાદ, ધેટ ઇઝ નોટ વોટ યુ આર ટ્રાઇંગ ટુ, ધેટ ઇઝ નોટ વોટ યુ આર ટ્રાઇંગ ટુ સે કે અમે આના આ કરવાથી આપણે હિન્દુસ્તાન બની જઈશું. આઈ અન્ડરસ્ટેન્ડ, હિન્દુસ્તાન બોલો, ઇન્ડિયા બોલો, ભારત બોલો, તો એ જે આપણે બધું છે એમાં ઇટ ટોક્સ અબાઉટ સેક્યુલર પીપલ, ઇટ જસ્ટ ડઝન્ટ ટોક કે હિન્દુ. તો ઘણી વાર તો આઈ મીન હવે પછી આપણે અત્યારે આઈ હોપ આપણે હિન્દુનું ડેફિનેશન બંને ના અહીંયા કરવા બેસીએ. એટલે તો પોઈન્ટ ઇઝ દેટ કે અત્યારે જે મોહન ભાગવતજીના નામે એમને બોલ્યું, બીજા કોઈ બોલો તો વાંધો નહીં આવે, પણ જે એમનું સ્ટેશન એમના લેવલ પર બોલે તો એ અમને બી આઘાતજનક, એઝ અ લેડી અમને બી આઘાતજનક લાગે છે. કારણ કે એ કારણ કે મને હજી યાદ છે કે થોડા વર્ષો પહેલા હું જયારે નાની હતી ત્યારે તો આપણે પેલી રસીકરણ ચલાવી હતી, રસીકરણ માટે દેશે લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચ્યા છે. હવે આજે તમે એનું ઊંધું બોલો છો કે વધારે છોકરા પેદા કરો, એના કરતા ઘણા ઓપ્શન જે આપણે ડિસ્કસ કરશું. જી, અને હરેશભાઈ અત્યારે એ સૌથી મોટો પ્રશ્ન કે હિન્દુત્વની વાત જરૂરી છે કે માનવતાની વાત જરૂરી છે. પહેલેથી દેશમાં કેટલાય પ્રશ્નો છે, કોમવાદ, જાતિવાદ, દરેક વાતને કારણે માણસ એકબીજાના મગજમાં ઝેર ઓલરેડી ભરેલું છે, અને એની વચ્ચે આવી વાતો કેટલી યોગ્ય છે? હું રુઝાનની વાત સાથે સહમત છું, કારણ કે સર્વસાધારણ માણસને ગળે ઉતરી એવી આ વાત છે. મારો જે પરિપ્રેક્ષ્ય છે, મારો જે સંદર્ભ છે, વોટ આઈ એમ ગોઈંગ ટુ સે ઇન સચ પર્ટિક્યુલર કોન્ટેક્સ્ટ, એ આ છે કે આ દેશનો ઇતિહાસ રહ્યો છે હિન્દુ ઘટા દેશ બટા. આ દેશની નરવી કડવી વાસ્તવિકતા રહી છે, અને આ ધર્મના યુ વિલ હેવ ટુ લિસન. આ દેશનો ઇતિહાસ એવો રહ્યો છે કે જ્યારે જ્યારે હિન્દુઓની જનસંખ્યા ઘટે છે, એ દેશ એના અસ્તિત્વ માટે પ્રશ્નાર્થ ચિહ્ન બનીને ઉભો રહે છે. એ પ્રશ્ન પણ આજનો કાશ્મીરનો ઇશ્યુ છે કે આસામનો ઇશ્યુ છે, આ સંદર્ભમાં જ આ લડાઈ હંમેશા ચાલી છે. પાકિસ્તાન એક ધર્મના આધાર ઉપર નિર્માણ થયેલું રાષ્ટ્ર છે, કૃત્રિમ છે, એક રાષ્ટ્ર નથી, દેશ છે. હું એ પરિપ્રેક્ષમાં સમજાવવા જતો હતો. મને આ બધી વાતની ખબર છે, મોંઘવારી શું છે, આજે બે બાળકો પોસાય એવા નથી. તમે એ વસ્તુનો વિચાર કરો જે હિન્દુઓની કુટુંબ વ્યવસ્થા માટે સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ કહી ગયા. એમણે કીધું કે બાળકોને સામૂહિક એનો ઉછેર થાય. આજે આપણે પહેલા અમે બે અમારા બેની, અને હા હું એમ કહું છું, અગર ઉપદેશાત્મક વાતો કરવી હોય તો કોઈ એક ધર્મના લોકોને નહીં કરો, જે પોતે પારસી કોમ્યુનિટીના છે અને પારસી કોમ્યુનિટીના છે, પરંતુ મને ગર્વ છે એટલા માટે કે એમણે ક્યારેય પોતાની જાતને એક લઘુમતી કે અમે અન્ય જાતિના લોકો નથી કર્યું. આઈ એપ્રિશિએટ યુ યોર કોમ્યુનિટી, અને કદાચ ભારતનું ગૌરવ બનીને રહ્યા છો આપની કોમ્યુનિટી, તો હું આઈ લોટ ઓફ થેન્ક્સ ટુ યુ ફોર દેટ. પણ હું તમને એ સાથે વાત કરું છું કે જ્યારે જ્યારે આ દેશમાં તકલીફો આવી, 2% હિન્દુ ઘટી ગયા, આપણે એમ લાગશે કે 2% હિન્દુ ઘટી ગયા. આપણે કહીએ છીએ કે આ જ્યારે આ દેશનું નિર્માણ થયું, આ પાકિસ્તાનનું નિર્માણ થયું, આ જ આધાર ઉપર થયું. અફઘાનિસ્તાન પણ એક વખત ભારતનો ભૂખંડ હતો. ધર્મના આધાર ઉપર જ્યારે જ્યારે કોઈ દેશોના ભાગલા થયા છે ત્યારે આ વસ્તુ થઈ છે. કુટુંબ વ્યવસ્થાની હું મારી વાત પૂરી કરી જાઉં છું. કુટુંબ વ્યવસ્થાની મહર્ષિ અરવિંદે વાત કરી કે દેશના બાળક સમાજમાં બાળકોનો ઉછેર સામૂહિક રીતે થવો જોઈએ. સંયુક્ત હિન્દુ કુટુંબ પ્રથા આ દેશની જીવાદોરી બનીને રહેશે, એને માર્કેટ તરીકે નહીં જોવામાં આવે. અમે બે અમારા બે ત્યાં સુધી તો ચાલ્યું, પરંતુ આજે જોઈએ છે કે પોતાનું એક બાળકને લઈને આજે આપણે જીવન નિર્વાહ કરીએ છીએ. મને તમે મને કહેવા દો, આજે સમાજમાંથી કુટુંબમાંથી કાકા ફોઈના સંબંધો નષ્ટ થઈ ગયા.
નહીં મળી શકે. આપણે લાગે છે કે એમાં બાળકો વધારાથી આવી જશે, બધું પાછું બિલકુલ આવશે સામૂહિક. પાંચ હતા જીત્યું, કોણ પાંડવ? બાળકો કેવા છે એની સાથે મતલબ છે, બાળક કેટલા છે એની સાથે ક્યારેય કોઈ મતલબ નથી. આની નરવી વાસ્તવિકતા જયારે આંખ સામે આવીને ઉભી રહે છે ત્યારે ધ્યાનમાં આવે છે. આ દેશમાં આ દેશે આ પ્રકારે સહન કર્યું છે, અને કેવળ હિન્દુ કોમ્યુનિટી ને હિન્દુ જાતિ ને હિન્દુ ધર્મ ના લોકો વિચાર નહીં કરો. બાકી આ મોંઘવારી છે, આ બધાને લાગુ પડે છે. કેમ બીજાના ધર્મ લોકોને કહી નથી શકતા? મને બતાડો, 1947માં દેશનું વિભાજન થયું, પાકિસ્તાન નામનો દેશ બન્યો. પાકિસ્તાન જયારે બન્યું ત્યારે પાકિસ્તાનમાં 16% હિન્દુઓ હતા. આજે પાકિસ્તાનમાં 1% હિન્દુ માંડ છે. 1916 હિન્દુ હતા, આજે 1.5% ઉપર આજે વસ્તી પાકિસ્તાન. હું તમને કહું છું, ભારતમાં વિભાજન વખતે મુસલમાનોની સંખ્યા 8% હતી, 7-8% હતી. આજે 14% છે. મારો મુસલમાન ભાઈઓ સામે વિરોધ નથી. હિન્દુઓએ પોતાના અસ્તિત્વની લડાઈ જાતે લડશે. આ દેશ હિન્દુ દેશ પેદા કરવાથી હિન્દુત્વ બચી ના, હું એટલા માટે પણ નહીં. આ વાસ્તવિકતા આવશે ત્યારે તમને ધ્યાનમાં આવશે. બીજું, આપણે ત્યાં જયારે 10 બાળકો 11 બાળકો 12 બાળકોની પ્રથા હતી, શું ગાંઠમણ નહોતું? એ સમાજ વ્યવસ્થાનો ભાગ હતો, દૂરંદેશી દ્રષ્ટિ હતી. ઘરની અંદર 2 બાળક હોય, કોઈ એકાદ બાળકનું ડિસેબલમેન્ટ થાય છે તો બીજું બાળક એને સાચવી લેતું હતું. પોતાના કારોબાર, વેપાર, ઉદ્યોગ, જીવન નિર્વાહ માટે પણ આ પ્રકારની વ્યવસ્થા હતી. સામૂહિક બાળકોના ઉછેરની વ્યવસ્થા આપણા કુટુંબ પ્રથાની હતી. આ સંસ્કારનો વાત હતી, આ સંસ્કારની વાત હતી. એટલા માટે આ બધા વિષયો ચાલતા છે. મારો કહેવાનો મતલબ એ છે કે સમગ્ર પરિપ્રેક્ષની અંદર વિચારજો, કારણ કે મોંઘવારીના. અને બીજું, આના સંદર્ભમાં અન્ય કોમ્યુનિટીમાં આ વસ્તુ તેજ ગતિએ ચાલે છે, ત્યાં કોઈ કહેવા નથી જતું. એનું કારણ શું છે? Why you are going to raise the question only and only to Mohan Bhagavat? અત્યારે આખું દુનિયા જોઈ રહી છે, કારણ કે ભારતમાં મુસ્લિમોની સંખ્યા વધારે છે, પણ એ લોકો કેટલી ગરીબીમાં જીવી રહ્યા છે પણ આખો દેશ જોઈ રહ્યો છે. સાહેબ જે બધું ક્યાર ના કે છે સરસ છે, પણ આપણે અગર વાત કરીએ છીએ, આપણે હિન્દુત્વતાની વાત કરીએ છીએ, તો આઈ વુડ રાઇટ ટુ પુટ ઇટ દેટ વે કે હવે તો આપણે એક કામ કરી શકીએ ને, જે મેં કહ્યું, હું નવી વાત નથી કરી રહી. આપણે જે યુનિવર્સલ સિવિલ કોડની જે વાત કરી છે કે યુસીસી, યુનિવર્સલ સિવિલ કોડનો હેતુ જ આ છે કે આ તમે જે બધા અલગ અલગ હિન્દુના લો, મુસ્લિમના લો, આના લો, ઓલા લો, એ બધા લો એક થઈ જશે. એટલે એનાથી ઓબ્વિયસલી આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ દેટ કે એનાથી કંઈક હિન્દુત્વતા વધી જવાની છે. મારે એમાં એ કરવાનું એવું, આઈ આઈ એમ નોટ બાઇંગ યોર આર્ગ્યુમેન્ટ કે આપણે હિન્દુત્વતા વધારશે તો જ આપણો દેશ બચશે. આઈ મીન ધેટ્સ અ વેરી ફાર ફેસ્ટ થિંગ ફોર મી, સો ઇટ્સ ધીસ થિંગ. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે યર કે અગર આજે આપણી તારીખમાં અગર આપણે કંઈક બાળકો વધારવાથી ઇટ જસ્ટ પોપ્યુલેશન વધશે. રાઇટલી સેડ, લોજિકલી સેડ, નોટ રાઇટલી બટ ઇટ ઇઝ લોજિકલી સેડ કે પોપ્યુલેશન વધારથી દેટ ડઝન્ટ મીન કે તમે તમે સુખી થશો. તમે જ એપ્રિશિએટ કર્યું અમારી પારસી કમ્યુનિટી, અમારી આટલી નાની કમ્યુનિટી છે, સુખી છે ને, વી આર ડિલિવરિંગ. અમે અગર લેટેસ્ટ અમે ડિલિવર કરીએ છીએ અમારા દેશ માટે, અને અમે એટલા માટે દેખાઈએ છીએ કારણ કે નાના છે ને, એક એક માણસ ડિલિવર કરે છે. એવું નથી બીજી કમ્યુનિટીઝ ડિલિવર નથી કરતી, એવું અમે ડિલિવર કરે છે. અમે એક્ઝામ્પલ આપ્યું. એટલે જે તમારી લોજિક છે સાહેબ, એ થોડી સેટ નથી થતી. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, મેં યુનિવર્સલ સિવિલ કોડનો કર્યો કે આપણે આગળ આજની તારીખમાં આજનું વાત કરીએ, આજની વાત, આપણે જૂની વાતો ભૂલી જઈએ કે હિન્દુઓમાં ત્યાં પાકિસ્તાન, કારણ કે પાકિસ્તાન જોડે આપણે સેલ્ફને કમ્પેર જ ના કરવું છે. કારણ કે પાકિસ્તાન, આઈ મીન, એની શું હાલત છે તમે જોઈ છે. એટલે આપણે આપણા જાતને ના કમ્પેર કરીએ તો બેટર છે. અને અગર આપણે જે ઇન્ડિયન્સ જે અત્યારે લેટેસ્ટ છે, ઇન્કલુડિંગ મુસ્લિમ્સ, આઈ મીન આઈ એઝ આઈ ટોલ્ડ બિફોર, આઈ એમ અ સેક્યુલર પર્સન, અને મને આપણા દેશ પર ગર્વ છે, આપણા દેશના લોકો પર ગર્વ છે, ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ એન્ડ ક્રીડ. એટલે આપણે આ જે અમે અત્યારે યુનો થોડું ડાયવર્ઝન થઈ રહ્યું છે, પેલું અસહિંષતા થઈ રહી છે, તો એના કરતા આપણે ફોકસ કરીએ આપણા આપણી ઇકોનોમીને ગ્રો કરવા. આપણે અગર આજ જે યુવા સંમેલનમાં જે વાતો થઈને, જે કોઈ કે ભલે કોઈ ડોક્ટરે પૂછ્યું, ભલે એમનું જ્ઞાન, એમનું લિમિટેડ જે બી જ્ઞાન હશે કે આપણા હિન્દુઓ ઓછા થઈ રહ્યા છે આ અને તે, પણ સાહેબ એ રીતે જવાબ નહોતો આપવો. અત્યારે આપણો પોઈન્ટ એ છે કે સાહેબે જવાબ આપ્યો એના 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 પર આપણે ડિપેન્ડ છે. પેલા એ શું પૂછ્યું એમાં ઇન્ટરેસ્ટ કોઈને બી નથી, એટલે લેટ અસ એક્સેપ્ટ દેટ. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત જે કહેવા માંગુ છું કે અલ્ટિમેટલી જયારે આપણે ઇન્ડિયાની વાત કરીએ છીએ ત્યારે એનું નામ ઇન્ડિયા બી છે, હિન્દુસ્તાન બી છે, અને ભારત બી છે. આપણે 3 નામથી ઓળખવામાં આવે છે, આપણી એની સ્ટોરી બધાને ખબર છે, એટલે પણ વી નોટ ગેટ ટુ ધેટ. પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે એઝ એન ઇન્ડિયન, ને આપણે વર્લ્ડમાં વી આર રિસ્પેક્ટેડ, એ બી તમે કહો, વી આર રિસ્પેક્ટેડ બીકોઝ ઓફ અવર સેક્યુલરિઝમ, વી આર નોટ રિસ્પેક્ટેડ બીકોઝ વી આર હિન્દુઝ, લેટ અસ એક્સેપ્ટ દેટ. એટલે આપણે એ બધાને લઈને આપણે ફોરવર્ડ થિંકિંગ કરવાનું છે. અત્યારે તમે જે બધી વાતો કરી એ બેકવર્ડ રિટ્રોસ્પેક્ટ થિંકિંગ હતી કે વધારે બચ્ચા પેદા કરો. ઇટ ડઝન્ટ સાઉન્ડ ગુડ, ઇટ્સ નોટ લોજિક. હરેશભાઈ, આપને બીજો, આપ આગળ વાત કરો એની પહેલા એક બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે આપ વારંવાર હિન્દુત્વની વાત કરો છો, હિન્દુત્વ એટલે શું? ખૂબ સંક્ષિપ્તમાં સમજાવશો કે ઇસ્લામ શું સમજે છે હિન્દુત્વ એટલે શું? હિન્દુત્વ મારે આની પહેલા પણ ડિબેટમાં ઘણી વખત આવું છે, ચર્ચા થઈ છે, એટલે કદાચ રિપીટ થશે.
હિન્દુત્વ એક જીવન પદ્ધતિનું નામ છે એવું આપણા એક સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ પણ કહ્યું. પરંતુ હિન્દુત્વ જીવન પદ્ધતિના સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ કહ્યું એટલા માટે જીવન પદ્ધતિનું નામ નથી, જીવન પદ્ધતિનું નામ છે એટલે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિએ કહ્યું છે. આ સમજવું જોઈએ. હિન્દુત્વ એ જીવન મૂલ્યનું નામ છે. આ વિષય ફરી અહીંયા આવશે કે આપણને બાળકો પેદા કરવા સાથે તમે એકદમ આ વિષયને જોડો છો એટલા માટે કહું છું. બાળકો પેદા કરવા એવું સ્ટેટમેન્ટ, એવું નિવેદન હિન્દુત્વ શું છે એ પ્રશ્ન કર્યો તમે. હિન્દુત્વ માટે કહું, જયારે ડોક્ટરે પૂછ્યું હું એના પર જ આવું છું. એમણે જયારે હિન્દુત્વની વાત કરી કે આપણે આ હિન્દુત્વ કેવી રીતે બચશે, એમણે એક જનસંખ્યાના આધાર ઉપર આ પ્રશ્ન કરેલો છે. મોહનજી ભાગવતની વિડીયો ટ્યુબ એની અંદર તમે વાંચશો તો તમને એક આ વિષય ઉપર એટલા માટે કહું છું કે તમારી જનસંખ્યા તમે જેને મેં રાષ્ટ્ર હું પહેલા મારી શરૂઆતમાં કહેતો હતો કે એક રાષ્ટ્રની પરિભાષા શું છે, એક ભૂમિ એક જનસમાજ જેનું એક મત હોય અને જેનો વારસો જેનો ઐતિહાસિક વારસો ચાહે જય પરાજયનો ઇતિહાસ કેમ ન હોય પરંતુ એક સમાન રહેવો જોઈએ. જ્યાં હિન્દુ હિન્દુ જો નહીં રહ્યો તો હિન્દુ જો જનસંખ્યા નહીં રહી તો જેને હિન્દુ રાષ્ટ્ર માની છે, જેને હિન્દુ જીવન મૂલ્યો માની છે, જેને હિન્દુ સંસ્કૃતિ માની છે એ નષ્ટ થઈ જશે. આ સંસ્કૃતિ અને રાષ્ટ્રીયતા બચાવવા માટે જ મોહનજી ભાગવતે વાત કરી છે. વિચાર કરજો, આજે તમને નહીં જાણવા આવે હું તમને કહું છું હિન્દુત્વના જે પરિપ્રેક્ષ ની અંદર વાત કરી છે, આ રાષ્ટ્રની પરિપ્રેક્ષમાં હિન્દુ સમાજ જનસમાજ હોવો જરૂરી છે. જે રેપિડલી આ હિન્દુ સમાજની જનસંખ્યા ઘટી રહી છે એના માટે જવાબદાર હું ધર્મીઓ નથી કહેતો. હિન્દુ સમાજે પોતે વિચાર કરવો પડશે એટલા માટે ના પાડી છે. તમે જે ગુના થાય છે, ગુનાઓ થાય છે, હું મારા બહેનોને રિલેટેડ રેપ ની વાત કરું, વિષયાંતર થઈ જાય. આમાં એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, તમે હિન્દુ તમે ગુના ને વિષય હિન્દુત્વ ને સંબંધ છે. તમે એમ કહો છો કે હિન્દુત્વ છે તો આ બધું નહીં થાય. હિન્દુત્વ ના હોય તો શું થશે, દેશ બરબાદ થઈ જશે ને. કઈ રીતે બરબાદ થશે? અરે દેશ જ નહીં ગણાય, હિન્દુત્વ તો 35 કરોડ ની કસ્તી છે. અને તમે કહો દેશ જ નહીં ગણાય કારણ કે ખાલી ભાઈ છું કે બીજી જાતિ ટકેલો દેશ નથી. આજે 14% હિન્દુઓ આજથી 60 વર્ષ ની અંદર ઘટી ગયા છે. જે રેપિડલી આપણે જઈશું ને તમને ધ્યાનમાં આવશે. અને તમે જુઓ, હું બીજા દેશની એટલા માટે વાત કરું છું, મેં કહ્યું ને કે જયારે એનું ઉદાહરણ લો, પાકિસ્તાનનું ઉદાહરણ લો તમે, કે જયારે નહીં જુઓ હિન્દુસ્તાનમાં હિન્દુ ઘટ્યો છે કારણ કે ત્યાંના હિન્દુ સમાજ છે. આ તમે જે કીધું કે આ મોંઘવારી ના, હું માન્ય છે, કન્સિડર કરું છું કે એ વિષય તો હોય જ કોઈ પણ માણસને હોય, પરંતુ જે સમયે હિન્દુઓની જનસંખ્યા આ દેશમાં જ્યાં જ્યાં ઘટી છે, ઉત્તર પ્રદેશના પૂરી બોર્ડર લાઈન જોઈ આવો, જ્યાં સીમાવર્તી ક્ષેત્ર છે, કાશ્મીર જોઈ આવો, આસામ જઈ આવો, આજે કેરળમાં જુઓ, મારી પાસે કેરળનો રિપોર્ટ છે. આ દેશોની અંદર હું એટલા માટે કહું છું હિન્દુઓની જનસંખ્યાના સીધા સંબંધ સાથે આ દેશના અસ્તિત્વનો પણ પ્રશ્ન છે. યાદ રાખજો, આજે નહીં સમજાય તમને. મેં કહ્યું કે તમે શીખવાડશો, તમે સમજાવશો, કોઈ ના સમજી શકે તમારી લોજિક. અને મોહન ભાગવતજી ની લોજિક એ જ સમજશે, બીજા લોકો બી. અચ્છા ચલો, એક ક્વેશ્ચન પૂછી લઉં તમને. ચલો, આ એમને 6-8 મહિના પહેલા બી, આ એક વર્ષ પહેલા બી આવું સેમ સ્ટેટમેન્ટ માર્યું છે. સેમ બાળકો વધારે પેદા કરો, ચેક કરી લેજો. બાળકો વધારે પેદા કરો સેમ સ્ટેટમેન્ટ માર્યું છે. એ વખતે આપણે ડિબેટ થઈ હતી તો પછી શું બાળકો વધારે પેદા કરવાનો વધારે પેદા કરવાનો સંદર્ભ સમજો. એમણે કહ્યું કે હિન્દુઓની જનસંખ્યા ઘટવી ના જોઈએ કમ્પેરેટિવલી. આ હિન્દુ અને ઉપદેશ નહીં આપો. હરીશભાઈ, એના જ સંદર્ભમાં આપણે પૂછવા માંગુ છું કે અત્યારે હિન્દુઓના બાળકો છે, મોટાભાગના બાળકો એવા છે જેમને નથી ખ્યાલ કે ગીતા શું છે, મહાભારત શું છે, રામાયણ શું છે, જે પોતાની સંસ્કૃતિને નથી સમજતા, એવા બાળકો પેદા કરીને હિન્દુત્વ કેવી રીતે બચશે? જે છે એમને સંસ્કાર આપો ને, બીજા પેદા કરવાની વાત કરો. તમે બાળકો તો પેદા નથી કરતા, જનસંખ્યા રાખવી નથી, તમે શીખવાડશો કોને? તમારા ઘર હું એમ કહું છું સંયુક્ત કુટુંબ પ્રથા નષ્ટ થઈ જશે. મેં એટલે કીધું કે મહર્ષિ અરવિંદ પણ આ કહેતા હતા
કે સંયુક્ત કુટુંબ પ્રથામાં જે સંસ્કૃતિ અને જે ઇતિહાસની વાત કરો છો, બાળકોના સંસ્કારની વાત કરો છો, એ રીતે જ આવે છે. આજે તમારે નથી આવતું, આજે હું કદાચ તમને ઓર્થોડોક્સ લાગશે કે આ તમે કઈ ભાષામાં વાત કરો છો, પરંતુ હિન્દુઓની વસ્તી વધવાથી હિન્દુત્વ આવી જશે દેશમાં. હિન્દુત્વ તો એ જો મેં કીધું, હિન્દુત્વ એ જીવન મૂલ્યનું નામ છે, પરંતુ એના માટે સમાજ જોઈશે. એ સમાજ ઘટશે તો બહુ મોટી ધંધા બહુ મોટા પ્રશ્નો. સમાજ આ હિન્દુ સમાજ એના માટે એમના માટે શું લાવવાના છે, પૂતળા લાવવાના છે, માણસો બાળકો જોઈશે. ઘટી રહી છે સંખ્યા, ઘટી રહી છે જનસંખ્યાના આધાર ઉપર. જે દેશોમાં પૂછ્યા હો કે જે લોકોના ઓરિજિન ઘટ્યા છે, રશિયા તમે સમજો, આજે રશિયાનું તમને ખબર છે, રશિયાની સેકન્ડ નંબરની જનરેશન મુસ્લિમ છે. બીજા નંબરની સૌથી વધારે જાતિ ધરાવતું મુસ્લિમ છે. વોટ રશિયા ઇઝ ફેસિંગ ટુડે આસ ધેમ, તમને ધ્યાનમાં આવશે કે પોતાના ઓરિજિન ઘટે જતો શું સ્થિતિ થાય છે. ધ્યાનમાં નહીં આવે, કારણ તમારે મન, મેં કહ્યું ને કે એક મોંઘવારી અને વિષયો છે, હું નાનાથી પણ આઈ કન્સિડર, પણ આ પરિપ્રેક્ષના દૂરંદેશી પરિપ્રેક્ષમાં વિચાર કરશો તો તમને ધ્યાનમાં આવશે. હરેશભાઈ, શા માટે સંઘને પણ એક આતંકવાદી સંસ્થા ગણાવવામાં આવી છે? કોણે કહે છે આતંકવાદી? કેટલાય લોકો દ્વારા દુનિયાની કેટલીય સંસ્થાઓએ ગણાવી છે કે સંઘ ક્યાંક આતંકવાદ ફેલાવવાની વાત કરી રહ્યું છે. વિચારધારામાં આતંકવાદ હોય છે, એને સમજણ નથી, એ તો બોલશે એમાં શું, એને શું એને ઓનલાઈન એ લોકોને સમજણ નથી. બીજી વાત સાહેબ, સંયુક્ત કુટુંબની અગર વાત, સમજણ નથી જેને સંઘ વિશે ખબર નથી, જેને સંઘને જાણવો નથી અથવા એને વાંચવું નથી, એના માટે વધારે બાળકો પહેલા ના ના પહેલી એક્સરસાઇઝ પહેલા પણ આજે આપણે ડિબેટ કરી લીધો, વાંધો નહીં. મોહન ભાગવતજીએ વર્ષ પહેલા કીધું હતું, કોઈ ફરક પડ્યો નથી. હવે સંદર્ભ સમજો, અને મોહન ભાગવત સમજી ગયા એટલે અમે નથી સહેમત થતા. તમે સંદર્ભ રશિયાની ને પાકિસ્તાન ને એક્ઝામ્પલ લો. સ્ત્રી તરીકે મારે એવું કેવું છે કે જયારે આપણે વુમન એમ્પાવરમેન્ટની ઇવેન્ટની વાત કરીએ છીએ, મને બોલવા દો, એટલે એનો મતલબ શું છે વુમેન એમ્પાવરમેન્ટ, કે શી હેઝ અ રાઇટ ટુ ટેક અર ઓન ડિસિઝન્સ. ડિસિઝન્સમાં ઇટ ઓલ્સો કન્સર્ન્સ અબાઉટ બચ્ચાઓ કે બાળકો કેટલા પેદા કરવા છે. આપણે જયારે એની વાત કરીએ છીએ, તમે કહો કે બીજાઓની જેમ પાંચ પાંચ દસ દસ લાઈન ગયા, હવે તો દસ દસ તો આઈ ડોન્ટ થિંક સો કોઈ ના હોય, પણ પાંચ પાંચ ની લાઈન લગાવો તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી અ બિગ ચેલેન્જ. એકદમ એક એક બાળક પર આવીને જો હિન્દુ સમાજ ચાલશે, કુટુંબ પ્રથા વિકસાવી જશે, અનેક અનેક દૂષણો અનેક સમાજ ઝેર ઘૂસી રહી છે. હું એટલા માટે કહું છું કે આ દૂષણને નાખવા માટે લોજિકલ રસ્તો આપી દઉં. ખાલી તમે સ્વીકારી લેજો સાહેબ, કે મેં નથી કહ્યું આ કે મારામાં કે મેં કઈ યુસીસી યુનિવર્સલ, એટલે એવું નથી કે બધી પ્રોબ્લમ મોઘવારીને તો એની જગ્યાએ રહેવાની છે, મત આઉટ નથી, એ રહેવાનું છે. પણ તમે યુનિવર્સલ સિવિલ કોડ કરશો એટલે આજે ઇમ્બેલેન્સ છે, તો ડિસ્ક્રિમિનેશન છે, જે બધું આ બધું જે આપણે અલગ અલગ લોસ છે, અને જેને લીધે ઘણી વાર હું આજે તો એ બી કહેવા માંગુ છું કે યુસીસી થી બીજી આપણી મુસ્લિમ બહેનોને બી એટલા માટે એટલો ફાયદો છે, કારણ કે એ લોકો પણ અત્યાચાર થાય છે, એ લોકોને બી પેલી પેલા ડબલ લગ્નનું છે, ને ખાલી મોખી કહી દો તલાકો લોકો એટલે એટલે આ બધાને પ્રોબ્લેમ સોલ્વ થશે. આ એક મારું આટલું કેવું હતું, બાકી બાળક પેદા કરવું ના કરવું મોહન ભાગવતજીએ પહેલા કહ્યું હતું. આજ વિષય તમે હિન્દુ સિવાયના અન્ય વિદર્ભના લોકોને પૂછી જુઓ, તમે તમારી જનસંખ્યા આટલી, તમે તો ગરીબ છો, બેકાર છો, તમે તો આટલી બધી એમ્પ્લોયમેન્ટના પ્રશ્નો છે બધા, તમે શા માટે આટલી બધી જનસંખ્યા તમારી વધી રહી છે, રેપિડલી વધી રહી છે? એ લોકોને ખબર છે કે આ પ્રકારનો ટિપિકલ જવાબ અમુક પ્રકારના જ્ઞાતિમાંથી જ આવશે, અમુક પ્રકારના ધર્મમાંથી જ આવશે. એ લોકો જાણે છે કે અમારી જનસંખ્યા વધારવા એને તમે દક્ષિણ ભારતમાંથી જયારે કોઈ એક જેને કહેવાય કે અરાષ્ટ્રીય માણસ કે અમે 25 કરોડ છીએ, અમને 10-20 મિનિટ માટે છૂટા મૂકી દો, અમે શું હાલત કરીએ છીએ, આનો પણ સંદર્ભ એટલું યાદ રાખજો કે જનસંખ્યા સાથે સીધે સીધો છે. એને પણ ઇમિટેટ કર્યું છે, પોતાની વાત કરી છે, પણ દરેક વખતે જાતિને આધારે જ્ઞાતિને વધારે લોકોને વહેંચવામાં આવે છે. ને એટલે છેલ્લે એટલું જ કહેવું જોઈએ કે ના તું હિન્દુ બનેગા, ના તું મુસલમાન બનેગા, ઇન્સાન કી ઓલાદ હૈ ઇન્સાન બનેગા.
રહેવા. રુઝાનજી અને હરેશભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ઝીરો અવરમાં અત્યારે બસ આટલું જ, ફરી મળીશું. નમસ્કાર.